चलो विद्यार्थी मित्रों, नमस्ते। आपणे धोरण 3 आसपास विषयनું પાઠ્યપુસ્તક પેન્સિલ રબર અને સંચો સાથે રાખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 આસપાસ વિષયમાં પાઠ 19 આપણા સાથી જે પાના નંબર 121 પર આપેલ છે, તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પાઠ 19 આપણા સાથી કાઢો। આપણા એટલે આપણા બધાના, સાથી એટલે મિત્રો, તમાર ભાઈબંધો જે આપણા દોસ્તો કહેવાય તે। તો આપણે અહીંયા આપણા સાથીઓ વિશે અભ્યાસ કરવાનો છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાંચીશું, છતના પંખામાંથી તક અવાજ આવ્યો હતો। છત એટલે શું? તો છત એટલે કે મકાન હોય, એ મકાનનો જે ઉપરનો ભાગ હોય, જે આપણે પંખો લટકાવે છે ને, એ તેને છત કહેવાય। ઉપર સૌથી ઉપરનો ભાગ, સૌથી નીચેના ભાગને ભોયતળિયું કહેવાય। તો અહીંયા એ ઉપરના ભાગ છતના પંખામાંથી તક એવો અવાજ આવ્યો હતો। બધાએ એ અવાજ સાંભળ્યો, બધાએ એ અવાજ સાંભળ્યો। કલ્યાણીએ બૂમ પાડી, કલ્યાણી હતી એને બૂમ પાડી, જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ। કલ્યાણીએ જોયું એટલે એને બૂમ પાડી કે જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ છે। પિતરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું, પંખી પીડાતું હતું। પિતર હતો એને તરત જેવી કલ્યાણીએ બૂમ પાડી, એવો પિતર ઊભો થયો અને પંખીને પીડાત પકડી લીધું। તે બિચારું દુઃખથી પીડાતું હતું, કારણ કે તે પેલો પંખાના પાંખિયામાં તે આવી ગયો હશે ને, એટલે તેને વાગ્યું હતું, એટલે એ બિચારું તરફડી રહ્યું હતું, દુઃખી થઈ રહ્યું હતું। નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા। નવજોત અને હરભજન હતા ને, આ બંને ઝડપથી એટલે ખૂબ ઝડપથી વાટકામાં પાણી લઈ આવ્યા બંને જણા જઈને। પિતરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો। પિતરે શું કર્યું? પંખી હાથમાં લીધું હતું ને, પંખીની ઉપર પ્રેમથી વહાલથી હાથ ફેરવ્યો। તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો અને પંખીની ચાંચ આગળ એ પાણીનો વાટકો હતો એ ધર્યો। પંખીએ થોડું પાણી પીધું, તે પાંખો હલાવતું હતું। પંખી એમાંનું થોડુંક પાણી પીધું અને બિચારું પંખી પાંખો હલાવી રહ્યું હતું। નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું, બધાએ જોયું પંખી ઉડવાની મથામણ કરતું હતું। નવજોતે કહ્યું કે બધા પંખીથી દૂર જતા રહો, કારણ કે પંખી જાત એવી છે, એ ભોળી હોય છે, એ આપણા બધાથી બીવે છે, એટલે નવજોતે બધાને દૂર ખસી જવા કહ્યું। બધા જોઈ રહ્યા હતા કે પંખી ઉડવાનો પ્રયત્ન કરતું હતું। જો વિદ્યાર્થી મિત્રો, મેં આગળનો 18મો પાઠ ચલાવ્યો હતો, એમાં જુઓ પાન નંબર 126 પર, અહીંયા જુઓ, સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે, નાના મોટા સૈનિકો અનેકો, મગજ વાપરે તે થાય છે એકો। તો એમાં મેં પત્તાની રમત લખાઈ હતી અને એ પત્તાની રમત ઉપર પત્તા પર જોડાયું હતું, પરંતુ એ ખોટું છે, એનો જવાબ ખરેખર આ આવે છે, એટલે સોરી, એ મારી ભૂલ હતી। પણ અહીંયા ચેસ આવે છે, જો અહીંયા જે આ ચેસ છે ને, ત્યાં આગળ જોડી દો પેન્સિલ વડે, સુધારી કાઢો રબર વડે, ચેકી દે, ચેસ સાથે જોડી દો અને લખી દો અહીંયા પત્તાની રમત ચેકીને ચેસ, બરાબર સુધારી દીધું ને બધાએ, ચેસ લખી દો અહીંયા પેન્સિલ વડે, અને આ ચેસની જે કુક્યો છે ને એની સાથે જોડી દો, બરાબર। હવે અહીંયા જુઓ, તો અહીંયા ચિત્ર આપેલું છે, તો આ પિતરના હાથમાં પંખી છે, જુઓ છે ને, તેણે હાથમાં લઈ લીધું હતું ને, હવે એ પંખી થોડી જ વારમાં ઉડી ગયું, ઉડવા માટે પ્રયત્ન કરતું હતું અને થોડી વારમાં તો એ પંખી ઉડી પણ ગયું, જુઓ પંખી ઉડી રહ્યું છે અને
આ ત્રણેય જોઈ રહ્યા છે, જોઈ રહ્યા છે ને ચિત્રમાં. હવે સામેના પેજ ઉપર જોઈએ. બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. બીજો દિવસ થયો, શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજું. બધાને જાણવું હતું કે ગઈકાલે જે પંખો ચાલુ કર્યો હતો અને જે ઈજા થઈ હતી એ જ પંખી તો નથી ને. બીજું, તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધા. પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. બધાએ અત્યારે શું કર્યું, બધાએ પંખો બંધ કરી દીધો જલ્દીથી અને તરત જ તેઓ પંખીને જોવા માટે તાળીઓ પાડવા લાગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી પાસે હાથમાં પેન્સિલ રાખવાની છે. જુઓ, અહીંયા યાદ કરો અને લખ્યો વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. જો અહીંયા પહેલાં વાંચી જઈએ. પંખી ઉડી ગયું. પંખીને પંખાથી ઈજા થઈ હતી. પિતરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. જો અહીંયા પાંચ વાક્યો છે તો પાંચમાંના અહીંયા ચોરસ આપેલા છે એમાં તમારે ક્રમ લખવાનો છે. તો પાંચ નંબરનો ક્રમ પહેલાં વાક્યમાં લખેલો છે, પંખી ઉડી ગયું તો સૌથી છેલ્લા ઉડી ગયું હતું એટલે એનો ક્રમ પાંચ નંબરે આવશે, બરાબર. પછી બે નંબરે આવશે, પછી એની નીચે આવશે બીજા નંબરનું વાક્ય, પંખીને પંખાથી ઈજા થઈ હતી. અહીંયા લખો બે નંબર. આપણે ક્રમમાં લેવાના છે, પાંચ લખેલો છે ને એ બે લખ્યા. હવે એક નંબરનું વાક્ય છે, જો બે લખ્યા, પછી લખો એની નીચે ચાર નંબરનું, નીચે ક્રમમાં લખો ચાર, પછી લખો ક્રમમાં એક અને પછી લખો ત્રણ. પાંચ બે ચાર એક ત્રણ. હવે હું તમને સમજાવું, પહેલા કયું વાક્ય આવશે? તો પહેલા આવશે, જુઓ આ આવશે, સોરી ફરીથી હું તમને શીખવાડું. જો અહીંયા આપણે વાંચીશું અને ક્રમ લખીશું. પંખીને પંખીથી પહેલાં આ ચાર નંબરનું આવશે. બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું, બરાબર. બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. એ છેલ્લે આવશે, બરાબર. ઊભા રહેજો, મારી થોડી ભૂલ થાય છે. આ ક્રમ બધા સુધારી દે, ચેકી કાઢો રબર વડે. હવે જુઓ, પહેલાં તો બે નંબરનું આવશે, પંખીને પંખાથી ઈજા થઈ હતી. અહીંયા બે લખ્યો તો બરાબર સાચો છે, બરાબર. પછી આવશે, નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. ચાર નંબરનું, બરાબર. ચાર બરાબર લખેલું છે. પછી આવશે, ચાર લખ્યો. પછી પિતરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. ત્રણ નંબરનું અહીંયા આવશે, અહીંયાથી ભૂલ હતી. પિતરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. ત્રણ નંબર. પછી આવશે ચાર નંબરનું, બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. અહીં આવશે ચાર, બરાબર થઈ ગયું. બે બે ત્રણ સોરી
બે પંખીને ઈજા થઈ હતી. પછી 4 નંબરનું, 3 નંબરનું, પિતરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. 3. પછી પાંચ નંબરનું આવશે. અહીંયા ભૂલ, એટલે ત્યારે ચલો આપણે પહેલેથી જ જોઈએ, કારણ કે અહીંયા ક્રમ છે ને ખોટો લખેલો છે. જો પહેલાં તો આવશે સૌ પ્રથમ પંખીને પંખાથી ઈજા થઈ હતી, અહીંયા લખી દો. બે, પછી લખો નવજોતને હર ભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. 5, બરાબર. પછી પિતરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. 3. પછી પંખી ઉડી ગયું. અને પછી આવશે એક, અને પછી 4. બાળકોએ પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું, એટલે 2, 5, 3, 1, 4, બરાબર. 2, 5, 3, 1, 4, અહીંયા ભૂલ હતી એટલે આપણે બરાબર વાક્ય ગોઠવાતા નહોતા. એકદમ કેમ આવું થાય છે. શંકરની બિલાડી, હવે બિલાડી છે એ કોની છે, શંકરની છે. તો શંકર ખૂબ જ ખુશ છે, શંકરે બિલાડી પાળેલી છે, શંકર ઉચ્ચ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. જો વિદ્યાર્થી મિત્રો, કેટલાકને પોપટા પાડવાનો શોખ હોય, કેટલાકને પક્ષીઓ પાડવાનો શોખ હોય, કેટલાકને પ્રાણીઓ પાડવાનો પણ શોખ હોય. કોઈકને કૂતરું પાડવાનો શોખ હોય, કોઈકને બિલાડી પાડવાનો શોખ હોય, કોઈને સસલા પાડવાનો શોખ હોય, તો કોઈને પોપટ પાડવાનો શોખ હોય. આમ બધાના શોખ અલગ અલગ હોય છે. તો એના શંકરના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપેલો. શંકર તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો. શંકર શું કરે, જ્યારે નવરો થાય ત્યારે આ બિલાડી અને એના 4 બચ્ચાની પાસે જતો રહે અને પોતાનો સમય પસાર કરે. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. એક દિવસ સવાર સવારમાં બિલાડી રડતી હતી, એનો અવાજ સાંભળીને શંકર ઉઠી ગયો. તે વાડા તરફ દોડ્યો, ઉઠીને વાડા તરફ તે ગયો. તેણે જોયું બિલાડી રડતી રડતી 3 બચ્ચાને પંપાળતી હતી. શંકરે જોયું કે બિલાડી રડી રહી છે અને પોતાના 3 બચ્ચાને પંપાળી રહી છે, વહાલ કરી રહી છે. એક બચ્ચું ખોવાયું હતું, જો એમાંનું એક બચ્ચું ખોવાઈ ગયું હતું. શંકર વાડાની બહાર ગયો. શંકર શું કર્યું, વાડિયાની બહાર જતો રહ્યો. તેની બહેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી. શંકરની બહેન માલિની હતી, એક બચ્ચાને રમાડી રહી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી. શંકરે શું કર્યું, પોતાની બહેન માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું બચ્ચા બિલાડી બચ્ચા માટે જ રડતી હતી. માલિનીએ જોયું શંકરની બહેને કે બિલાડી તેના બચ્ચા માટે રડી રહી છે. જુઓ અહીંયા ચિત્ર આપેલું છે, આ બિલાડી છે ને, 3 બચ્ચા છે એનો, અહીંયા બેઠેલી છે. તો હવે એવું નથી કે માતાને જ પોતાના બાળકો વહાલા હોય, એ જેવું આપણે માનવીઓમાં હોય છે ને એવું પ્રાણીઓમાં પણ હોય છે, પક્ષીઓમાં પણ હોય છે. પક્ષીઓને પણ પોતાના બચ્ચા વહાલા હોય છે, પ્રાણીઓને પણ પોતાના બચ્ચા વહાલા હોય છે. તમે જુઓ અત્યારે શિયાળાની સિઝન છે ને, અત્યારે કૂતરું હોય ને, કૂતરા બિલાડી પોતાના બચ્ચાને ગલુડિયાને બહુ જન્મ આપે, અને પછી એ શું કરે, એના બચ્ચાને એનું બચ્ એ કેવું કરે, જ્યાં ઠંડી ઓછી લાગે ને એવી જગ્યાએ તે વ્યાય. પછી એના બચ્ચાને જો કોઈ લઈ જાય ને તો એ તરત જ કરડવા લાગે, એના બચ્ચાને કોઈને અડવા દે નહીં. એના બચ્ચા એને ખૂબ જ વાલા હોય છે. તો એવું બિલાડીમાં પણ છે. બિલાડીમાં તમે જોયો શંકરની બિલાડી, એનું એક બચ્ચું ખોવાઈ ગયું તો તે કેવી રડવા લાગી. આપણે થોડીક વાર રમવા ગયા હોય, કલાકનો મમ્મીએ રમવાનો સમય આપ્યો હોય અને આપણે વધારે સમય રમીને ન આવ્યા હોય
તો તરત મમ્મી ચિંતા કરવા લાગે છે અને આપણને શોધવા માટે આવે છે કે આને કલાકનો સમય આપ્યો તો આટલો બધો સમય કેમ થયો, આવે છે ને? તો એવું જ પ્રાણીઓમાં પણ હોય છે. અહીંયા જુઓ, બિલાડીનો અવાજ કેવો હોય છે? તો બિલાડીનો અવાજ મ્યાઉ મ્યાઉ હોય છે. લખીશું આપણે અહીંયા પેન્સિલ વડે, મ્યાઉ મ્યાઉ. બિલાડી કેવો અવાજ કરે? મ્યાઉ મ્યાઉ. તમને કયા પ્રાણી ગમે છે, કેમ? તમને કયા પ્રાણીઓ ગમે છે બોલો વિદ્યાર્થી મિત્રો. કૂતરું, સરસ. કેમ ગમે છે? તે આપણને શું ઉપયોગી હોય છે? ઘણાને બિલાડી પણ ગમતી હોય. બિલાડી ગમતી હોય તો બિલાડી ઉંદરનો ત્રાસ દૂર કરે. તો અહીંયા કૂતરું જ લખે, તો લખો કૂતરું તો ઘરની ચોકી કરે છે. જો દરેક પ્રાણીઓ આપણને ઉપયોગી હોય છે. કૂતરું ઘરની ચોકી કરે, બિલાડી પાડે તો બિલાડી આપણને આપણા ઘરમાં ઉંદરો હોય તો ઉંદરનો ત્રાસ દૂર કરે. પછી આપણે ગાય ભેંસ પાડીએ છીએ તો ગાય ભેંસ આપણને દૂધ આપે છે. એ જ રીતે ઘોડો, તો ઘોડો સવારી તરીકે ઉપયોગી પ્રાણી છે. આમ દરેક પાલતુ પ્રાણી આપણને કંઈક ને કંઈક રીતે ઉપયોગી હોય છે. હવે પાછળ ફેરવો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ, આ ચિત્રમાં ગાયનું ચિત્ર આપેલું જ છે. હવે આ ગાય છે એ કોની છે? તો ગંગાની ગાય છે. ગંગાની ગાય. મીનુને ગાય છે. મીનુ નામની છોકરી છે, એને એક ગાય છે. ગાયનું નામ ગંગા. આ ગાય છે એનું નામ ગંગા છે. ગાયનું નામ ગંગા. મીનુ ગંગાને રોજ ચરાવવા ખેતર લઈ જાય છે. જુઓ, પ્રાણીઓ ખાલી પાળે એવું નહીં, એના નામ પણ પાળતા હોય છે. તો આ મીનુએ ગાયનું નામ ગંગા પાડેલું હોય છે. તે રોજ ચરાવવા માટે તેને ખેતરે લઈ જાય છે. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. એક દિવસ ખૂબ ઝડપથી સ્કૂટર આવતું હતું અને એ સ્કૂટર અચાનક આ ગંગા ગાય સાથે અથડાયું. તેના પગને ઈજા થઈ હતી. બિચારે એને પગ હતો, જો અહીંયા એને લોહી નીકળેલું છે, એના પગને ઈજા થઈ, વાગ્યું હતું. પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. એનો પગનો ઘા હતો, એમાંથી બહુ બધું લોહી નીકળતું હતું. મીનુના કુટુંબના લોકો શું કરશે? હવે શું કરશે મીનુના કુટુંબના લોકો? તો તેને ગાયને જે પ્રાણીઓનું દવાખાનું હોય ને ત્યાં લઈ જશે અને ત્યાં તેની યોગ્ય સારવાર કરવામાં આવશે. એવું નહીં કે માનવીઓ બીમાર પડે તો એમને જ દવાખાને લઈ જવામાં આવે. એવી જ રીતે પ્રાણીઓના પણ દવાખાના હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે. ચંદુ ધોબી છે, એણે એક ગધેડો પાળેલો છે. એ ગધેડાનું તે ખૂબ જ ધ્યાન રાખે છે. ગધેડો પણ તેના ઘણા કામ કરે છે. ગધેડો પણ તેને એટલા ઉપયોગી છે, તેના ઘણા બધા કામ કરે છે. ચિત્રો જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખો. અહીંયા ચિત્ર આપણે જોવાના છે અને આ ચંદુ ગધેડા માટે શું શું કરે છે તે જોઈને લખવાનું છે. તો જુઓ, પહેલા ચિત્રમાં ચંદુ ગધેડાને નવડાવે છે. નવડાવે છે, જોઈ રહ્યા છો પાણી રેડીને? તો લખો ચિત્રમાં, ચંદુ ગધેડાને નવડાવે છે. ચંદુ ગધેડાને નવડાવે છે. પછી એના પછીનું ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો. જુઓ, ગધેડાને ચંદુ ઘાસ ખવડાવે છે. ખવડાવે છે ને હાથમાં લઈને? લખો, ચંદુ ગધેડાને ઘાસ ખવડાવે છે. નવડાવે છે, તેને ખવડાવે છે. ચંદુ ગધેડાને ઘાસ ખવડાવે છે. પછી જુઓ, આ ચિત્રમાં પાણી પીવડાવે છે. પીવડાવે છે ને? તો લખો, ચંદુ ગધેડાને પાણી
પીવડાવે છે. ચંદુ ગધેડાને શું કરે છે? તો પાણી પીવડાવે છે. જો અહીં ચિત્રમાં જોઈ રહ્યા છીએ આપણે. હવે છેલ્લા નંબરનું ચિત્ર છે, ચોથું ચિત્ર છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચંદુ ગધેડાને આ ફૂલનો હાર પહેરાવી રહ્યો છે. પહેરાવે છે ને? તો અહીંયા આપણે જવાબમાં લખીશું, અહીંયા જગ્યા આપી છે ત્યાં લખો, ચંદુ ગધેડાને ફૂલનો હાર પહેરાવે છે. ચંદુ ગધેડાને ફૂલનો હાર પહેરાવે છે, બરાબર. અહીંયા આપણે ચારે ચાર લખી દીધા છે. જો ફરી એક વખત હું બોલી જઉં છું, બાકી હોય તો લખી દેજો. ચંદુ ગધેડાને નવડાવે છે, ચંદુ ગધેડાને ઘાસ ખવડાવે છે, ચંદુ ગધેડાને પાણી પીવડાવે છે, ચંદુ ગધેડાને ફૂલનો હાર પહેરાવે છે. હવે સામે જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિચારો અને લખો. તમારા ઘર કે પાડોશમાં કોઈને પાલતું પ્રાણી છે? કયું છે? તો લખો, હા અમારા ઘર કે પાડોશમાં પાલતું પ્રાણી ગાય છે. કયું પ્રાણી છે? તો ગાય છે. અમારા ઘર કે પાડોશમાં પાલતું પ્રાણી છે, પાળેલું પ્રાણી છે, પણ એ કયું છે? તો ગાય છે. તમારા પાલતું પ્રાણીનું નામ શું છે? તમે કયું પ્રાણી પાળેલું છે? લખો તો કૂતરો. અમારા પાલતું પ્રાણીનું નામ કૂતરો છે. લખી શકાય. આગળ, તમે તમારા પાલતું પ્રાણી માટે શું કરો છો જ્યારે એ ભૂખ્યું હોય ત્યારે? કૂતરો ભૂખ્યું હોય ત્યારે રોટલી દૂધ ખવડાવીએ છીએ. દૂધમાં રોટલી પલાળીને ખવડાવો છો ને? કોઈ એને ખીજવે તો ખીજવવા દેતા નથી. એમને ના કહીએ છીએ, ખીજવવાની ના કહીએ છીએ. ઈજાગ્રસ્ત થાય ત્યારે તેની યોગ્ય સારવાર કરીએ છીએ. જો જ્યારે એ ઈજાગ્રસ્ત થાય કઈ વાગે ત્યારે એની યોગ્ય સારવાર કરીએ છીએ. આગળ, ઠંડી કે ગરમી અનુભવે જો જ્યારે એને ઠંડી લાગે ત્યારે? લખો, ઠંડી લાગે ત્યારે તેને કોથળા કે ગોદરાથી ઓઢાડીએ તેમજ ગરમી લાગે ત્યારે પંખા નીચે સુવાડીએ. સુવડાવ છો ને? તો જો પહેલેથી ભૂખ્યું હોય ત્યારે રોટલી દૂધ ખવડાવીએ છીએ. લખો, બાકી હોય રોટલી દૂધ ખવડાવીએ છીએ. કોઈ એને ખીજવે તો ખીજવવા દેતા નથી. એમને ના કહીએ છીએ. ઈજાગ્રસ્ત થાય ત્યારે તેની યોગ્ય સારવાર કરીએ છીએ. ઠંડી કે ગરમી અનુભવ, ઠંડી લાગે ત્યારે તેને કોથળા કે ગોદડાથી ઓઢાડીએ છીએ. ગોદડાથી ઓઢાડો છો ને? તેમજ ગરમી લાગે ત્યારે પંખા નીચે સુવાડીએ છીએ. તો આ રીતે પંખીની પાલતું પ્રાણીની સારવાર કરીએ છીએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડુંક લેસન આપી દઉં આ પાઠમાં. અહીંયા જુઓ પાના નંબર 129 પર નીચેના જે વાક્યો છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે ગોઠવી દીધા છે, એ તમારી નોટબુકમાં સારા અને સુંદર અક્ષરે લખવાના છે.
ઘરેથી લખી લાવવાના છે, બરાબર. હવે અહીંયા પાના નંબર 130 ઉપર જે મેં વાક્યો આપ્યા છે એ ચિત્રો તમારે દોરવાની જરૂર નથી, પરંતુ તમારે વાક્યો ખાલી લખવાના છે, બરાબર. તો આ પ્રશ્ન 1 અને 2 બંને તમારે નોટમાં સારા સુંદર અક્ષરે લખવાનો છે.